નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું તુવેર વિશે. તુવેર એક અગત્યનો કઠોળ વર્ગનો પાક છે અને મનુષ્યના આહારમાં કઠોળ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. મિત્રો, પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે પણ તુવેરને અગત્યનો પાક ગણી શકાય છે. મિત્રો, વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ પ્રમાણે માણસ દીઠ કઠોળની ઓછામાં ઓછી અને યોગ્ય દૈનિક જરૂરિયાત અનુક્રમે 80 અને 104 ગ્રામ છે, જેની સામે આપણે માત્ર 28 ગ્રામ કઠોળ લઈએ છીએ. મિત્રો, તુવેરના ઉત્પાદન પર અસર કરતા મુખ્યત્વે જૈવિક અને અજૈવિક એમ બે પરિબળો છે, જે પૈકી જૈવિક પરિબળોમાં જીવાતોનો સમાવેશ થાય છે. તો મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું તુવેરના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ વિશે. વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે GD હળિયા સાહેબ. મિત્રો, સાહેબનો પરિચય આપું તો તેઓ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ સંશોધન કેન્દ્રમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર હળિયા સાહેબ, સૌપ્રથમ તમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણે તુવેરના પાકની વાત કરી રહ્યા છીએ અને ખાસ કરીને તુવેરમાં આવતી જે જીવાતો છે એના વિશે વાત કરી રહ્યા છે. તો સૌપ્રથમ અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે તુવેરના જે પાક છે એમાં મુખ્યત્વે કઈ કઈ જીવાતો લાગુ પડે છે. સૌપ્રથમ તો નમસ્કાર ખેડૂત મિત્રો. હવે તુવેરના પાકમાં આપણે જીવાતોની વાત કરીએ તો તુવેરના પાકના ઉગાવાથી શરૂ થઈ અને કાપણી સુધીમાં ઘણી બધી જીવાતો છે નુકસાન કરતી હોય છે. ખાસ કરીને તુવેરમાં મૂળ અને થડને નુકસાન કરતી જીવાતમાં ઉધઈનો સમાવેશ થાય છે. પાનને નુકસાન કરતી જીવાતોમાં પાનની કથીરી, તુવેરનો ચીકટો એટલે કે મિલીબગ, મોલોમસી, લીલા તડતડિયા અને કાતરાનો સમાવેશ થાય છે. અને ત્યારબાદ તુવેરમાં ફૂલ, કળી અને શીંગોમાં નુકસાન કરતી જીવાતોમાં વાત કરીએ તો લીલી ઈયળ, શીંગની માખી, ભૂરા પતંગિયા, પીછ્યું ફૂદો આ બધી જીવાતોનો સમાવેશ થતો હોય છે. બરાબર છે. એટલે આ જે બધી જીવાતોની વાત કરી એ પૈકી આપણે જો લીલી ઈયળની વાત કરીએ તો આ જે લીલી ઈયળ છે તુવેરમાં આવતી ખાસ કરીને, તો એને ઓળખવી હોય તો ખેડૂત મિત્રો કઈ રીતે ઓળખી શકે ને એનું નિયંત્રણ કરવું હોય તો એના માટે શું ઉપાય કરી શકે? ખેડૂત મિત્રો, લીલી ઈયળ છે ઘણા રંગની જોવા મળતી હોય છે તુવેરમાં, પરંતુ મુખ્યત્વે આપણે જોઈએ તો લીલી અને ભૂરા કલરની ઈયળો છે એ તુવેરમાં જોવા મળતી હોય છે. અને આ ઈયળની બંને સાઈડ સફેદ કલરની પટ્ટીઓ આવેલી હોય છે. જ્યારે એના ફૂદાની વાત કરીએ તો ફૂદું છે એ પીળા બદામી રંગનું અથવા તો ડાંગરના પરાળ જેવા રંગનું હોય છે. અને તેના આગળની જોડની જે પાંખો હોય છે તેના પર પાછળની સાઈડે કાળા કલરના ટપકા આવેલા હોય છે. આ જીવાત છે એકદમ ખાવધરી અને બહુભોજી હોય છે. અને આ જીવાત જ્યારે ફૂલ અને શીંગોમાં નુકસાન કરતી હોય છે, જ્યારે શીંગોમાં નુકસાન કરે છે ત્યારે તે જીવાત એ ઈયળનું અડધું શરીર છે શીંગોની અંદર અને અડધું શરીર છે શીંગોની બહાર રહી અને નુકસાન કરતી હોય છે. જો આ જીવાતનું નિયંત્રણ કરવામાં ના આવે તો આ જીવાત છે ઘણું બધું નુકસાન કરતી હોય છે. હવે આ જીવાતના સંકલિત વ્યવસ્થાપન વિશે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ, જેથી કરીને આ જીવાતનો જે કોશેટાઓ હોય છે એ સુષુપ્ત અવસ્થામાં જમીનમાં રહેતા હોય છે. જો ઊંડી ખેડ કરવામાં આવે તો આ કોશેટાઓ છે બહાર આવે અને સૂર્યના સખત તાપથી નાશ થતો હોય છે, તથા પરભક્ષી પક્ષીઓ જે હોય છે તે આ કોશેટાઓને ખાય અને એનો નાશ કરતા હોય છે. ત્યારબાદ પીળા હજારી ગલગોટા હોય છે તેનું આપણા તુવેરના ખેતર ફરતે વાવેતર કરવું જોઈએ, અથવા તો તુવેરમાં ખેતરમાં છૂટા છવાયા તેનું વાવેતર કરવામાં આવે તો આ જીવાતનું જે માદા ફૂદી છે એ પીળા રંગથી આકર્ષિત થતું હોય છે, તેથી એ પીળા ગલગોટા ઉપર જઈ અને ઈંડા મૂકતું હોય છે. આ રીતે ગલગોટાનું પણ આપણે વાવેતર કરી અને નિયંત્રણ કરી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે તો ફેરોમેન ટ્રેપ. હવે જ્યારે ફેરોમેન ટ્રેપ છે એ પ્રતિ હેક્ટરે 40ની સંખ્યામાં લીલી ઈયળના એક સરખા અંતરે અને 5 થી 1 ફૂટની ઊંચાઈ જો લગાવવામાં આવે તો આ ફેરોમેન ટ્રેપ છે એ નર ફૂદાઓને આકર્ષિત કરે છે અને નર ફૂદાઓ આકર્ષિત થઈ અને એની અંદર ટ્રેપ થતા હોય છે અને ત્યારબાદ તેનો નાશ કરી શકીએ છીએ. ધીરે ધીરે આ નર ફૂદાઓ છે વાતાવરણમાં એટલે કે આપણા તુવેરના પાકમાં છે ઓછા થાય છે, જેથી કરીને માદા ફૂદીઓ છે એ ઈંડા મૂકે છે એ અફલિત રહે છે, એમાંથી જે ઈયળો છે નીકળતી નથી અને પેઢી દર પેઢી આ જીવાતો છે એનું આપણે નિયંત્રણ છે ઘટાડી શકીએ છીએ. આ જીવાતને આપણે ઘટાડી શકીએ છીએ.
જી બિલકુલ. તો સાહેબ, આપણે લીલીયળ વિશે અને એના ખાસ કરીને નિયંત્રણ વિશે આપે ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી. હવે બીજું, તમે જેમ કીધું હતું કે શીંગ માખી, તો આ જે શીંગ માખી જે છે તો એનું નુકસાન જે છે એ પાકના કયા તબક્કાથી શરૂઆત થાય છે, અને એને જો નિયંત્રિત કરવી હોય તો ખેડૂત મિત્રો કયા કયા ઉપાય અજમાવી શકે? હવે શીંગ માખીની વાત કરીએ તો આ શીંગ માખીને આમ તો તુવેરના શત્રુ તરીકે ગણી શકીએ, તુવેરનો છૂપો શત્રુ કહી શકાય. કારણ કે શીંગ માખી છે એ એનો ઉપદ્રવ છે એ આપણે માત્ર ને માત્ર ત્યારે જ જાણી શકીએ કે જ્યારે શીંગ છે ખોલીએ, તો જ ખેડૂતો છે એ જાણી શકે છે. હવે શીંગ માખીની વાત કરીએ તો આ શીંગ માખી જે આપણા ઘરમાં જે માખી આવે છે તેનાથી કદમાં નાની, કાળી અને ચમકતી હોય છે, અને એની ઈયળો છે એ ચોખાના દાણા જેવી પગ વગરની હોય છે અને સફેદ કલરની હોય છે. જ્યારે શીંગ માખી છે એના ઈંડા છે એ સફેદ કલરના અને શંકુ આકાર હોય છે, અને તેની ઉપરની સાઈડે સોય જેવો આકાર જોવા મળતો હોય છે. તેમના કોશેટા છે એ બેરલ આકારના હોય છે. હવે શીંગ માખીનું પુખ્ત છે આ લીલી ઈયળના શીંગ ઉપર બેસી અને એના ઓવિપોઝિટર મારફતે ઈંડા છે એકદમ દાણાની નજીકમાં એકલ દોકલ સંખ્યામાં મૂકતા હોય છે, અને આ ઈંડામાંથી ઈયળ છે એ ઈયળ છે ત્રણ અવસ્થામાં જોવા મળતી હોય છે, અને પહેલાં અવસ્થાની ઈયળ છે દાણાના ઉપરના ભાગમાં રહી અને ઘસરકા કરી અને નુકસાન કરતી હોય છે. ત્યારબાદ બીજી અવસ્થાની જે ઈયળ છે એ દાણાની અંદર દાખલ થાય અને ટનેલ અથવા તો બોગદું બનાવી અને અંદર ખોરાક લે છે, સાથે સાથે તેની હગાર પણ એમાં મૂકતી હોય છે, જેથી દાણો છે ખાવા લાયક રહેતો નથી. ત્યારબાદ દાણા છે કોહવાઈ જતા હોય છે. ઘણીવાર આ જીવાતનો જ્યારે ઉપદ્રવ જોવા મળતો હોય છે એવા સમયે ખેડૂતો છે કવા આવ્યા અથવા તો ભૂના પડ્યા એવું કહેતા હોય છે. જો આ જીવાતનું સંકલિત વ્યવસ્થાપન આપણે કરવું હોય તો આ જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે તુવેરનું વાવેતર છે જૂનના ત્રીજા અઠવાડિયાથી લઈ અને જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધીમાં જો કરવામાં આવે અને વૈશાલી જાતનું વાવેતર કરવામાં આવે તો આ જીવાતનો ઉપદ્રવ છે આપણે ઘટાડી શકીએ. ત્યારબાદ લીમડા આધારિત દવા જેવી કે લીમડાની લીંબોળીના મીજનો અર્ક 5% અથવા તો બજારમાં તૈયાર મળતી લીમડા આધારિત દવાઓ જેવી કે એઝારડેક્ટિન 1500 PPM 40 mL દવા 10 લિટર પાણીમાં મિશ્રણ કરી અને 50% શીંગો બેસવાની અવસ્થાએ છંટકાવ કરીએ, અને ત્યારબાદ 2 છંટકાવ 10 દિવસના અંતરે કરીએ તો આ જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. જો રાસાયણિક દવામાં વાત કરીએ તો તેમાં ડેલ્ટા મેથ્રિન 2.8 EC 10 મિલી દવા અથવા તો સ્પિનોસાડ 45 EC 3 મિલી દવા અથવા તો ક્વિનાલફોસ 25 EC દવા 25 મિલી દવા 10 લિટર પાણીમાં મિશ્રણ કરી અને જો છંટકાવ કરવામાં આવે 50% શીંગો બેસવાની અવસ્થાએ અને ત્યારબાદ 15 દિવસના અંતરે બીજો છંટકાવ કરીએ તો આ જીવાતનું આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ. બરાબર છે સાહેબ, ખરેખર ખૂબ જ અગત્યની એવી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, તુવેરના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ વિષય અંતર્ગત માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં, અને જેમ આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ તુવેરના પાકની, અને ખાસ કરીને તુવેરમાં પાકમાં આવતી જીવાત જે છે એના સંકલિત નિયંત્રણ વિશે. તો જેમ સાહેબે અગાઉ જણાવ્યું કે ઘણી બધી જીવાતો છે જે તુવેરના પાકને નુકસાન કરે છે, અને એ પૈકી લીલી ઈયળ વિશે એમને માહિતી આપી, શીંગ માખી વિશે માહિતી આપી. હવે સાહેબ, આપણે આગળ વાત કરીએ તો ભૂરા પતંગિયાની જો વાત કરીએ, તો આ જે ભૂરા પતંગિયા છે તો એ કેવી રીતે તુવેરના પાકને નુકસાન કરે છે, અને એનાથી જો ખેડૂત મિત્રોને નિયંત્રણ મેળવવું હોય, એના ઉપદ્રવને ઓછો કરવો હોય તો શું કરી શકે? હવે ખેડૂત મિત્રો, ભૂરા પતંગિયા છે તેની ઈયળ આમ જોઈએ તો આછા લીલા રંગની, ચપટી અને સ્લગ એટલે કે ગોકળગાય જેવી દેખાતી હોય છે. આ ઈયળ છે ફૂલો, શીંગો અથવા તો કળીઓને છોંટીને રહેતી હોય છે, તે હલનચલન કરતી નથી. તેમનું ફૂદું છે એ ખૂબ જ સુંદર હોય છે, જાંબુડિયા રંગનું હોય છે, અને તેની પાછળની પાંખની જે જોડ હોય છે તેના પર આંખ જેવા કાળા ટપકા જોવા મળતા હોય છે. હવે આ જીવાત છે એ મુખ્યત્વે ફૂલને નુકસાન કરતી હોય છે, અને ફૂલની અંદર જે કોમળ ભાગો રહેલા હોય છે સ્ત્રી કેસર અને પૂકેસરને ખાઈ કાણું પાડી અને ખાઈને નુકસાન કરતી હોય છે. ત્યારબાદ એ ફૂલ છે એ સુકાઈ અને ખરી જતું હોય છે, જેથી શીંગો છે એ ઓછી લાગે છે. જ્યારે આ જીવાતનો ઉપદ્રવ વધારે પડતો હોય તો એ ઉત્પાદન ઉપર ડાયરેક્ટ અસર કરી શકતી હોય છે. આ જીવાતના નિયંત્રણ માટે લીમડા આધારિત દવા જેવી કે લીમડાની લીંબોળીના મીજનો અર્ક 5% અથવા તો બજારમાં તૈયાર મળતી લીમડા આધારિત દવા એઝારડેક્ટિન 1500 PPM
40 મિલી દવા 10 લિટર પાણીમાં મિશ્રણ કરી અને છંટકાવ કરવામાં આવે તો આ જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. જેમ આપણે વાત કરીએ એમ લીલી ઈયળના નિયંત્રણ માટે જેમ રાસાયણિક દવાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આ જીવાતનો પણ સાથે સાથે નિયંત્રણ થઈ જતું હોય છે. પરંતુ જો આ જીવાતનો ઉપદ્રવ વધારે હોય તો ક્વિનાલફોસ 25 મિલી દવા અથવા ક્લોરેન્ટાનિલીપ્રોલ 18.5 SC 3 મિલી દવા 10 લિટર પાણીમાં મિશ્રણ કરી અને છંટકાવ કરીએ તો આ જીવાતનું આપણે સારી રીતે વ્યવસ્થાપન કરી શકીએ. બરાબર છે. હવે હળિયા સાહેબ, આપણે હવે વાત કરી જે એ છે ટપકાવાળી ઈયર. તો આ જે ટપકાવાળી ઈયર છે એ ઘણા બધા પાકોને નુકસાન કરે છે, સાથે સાથે તુવેરના પાકને પણ ઘણું બધું નુકસાન કરતી હોય છે. તો આ ટપકાવાળી જે ઈયર છે તુવેરના પાકને સૌપ્રથમ તો કઈ રીતે નુકસાન કરે છે, અને એનું જો નિયંત્રણ કરવું હોય તો કયા તબક્કે અને કેવી રીતે કરી શકાય? ખેડૂત મિત્રો, ટપકાવાળી ઈયર છે એ આ જીવાતનું આમ તો વાત કરીએ તો આ જીવાત છે શરૂઆત એની ફૂલ કળી અને શીંગો બેસવાની અવસ્થા હોય એ સમયે નુકસાન કરવાનું શરૂ કરતી હોય છે. ટપકાવાળી ઈયળ છે આછા સફેદ કલર રંગની હોય છે અને એના શરીર ઉપર કાળા કાળા ટપકા આવેલા હોય છે, જેથી એને ટપકાવાળી ઈયળ પણ કહેવામાં આવે છે. એનો માથાનો ભાગ હોય છે એ ઘેરા બદામી રંગનો અથવા તો કાળા જ પડતા રંગનો હોય છે. તેનું ફૂદું છે એ બદામી રંગનું, મધ્યમ કદનું અને તેના પર સફેદ રાખોડી પટ્ટા જોવા મળતા હોય છે. હવે આ ઈયળ છે એ ફૂલ કળી શીંગો તથા પાનને ભેગા કરી ગુચ્છામાં ઝાડું બનાવી અને તેમાં રહી અને અંદરની બાજુએ રહી અને નુકસાન કરતી હોય છે. તે ફૂલોને પણ ખાય અને ફૂલ ખરી જતા હોય છે, શીંગો બેસતી નથી અને શીંગોમાં જ્યારે નુકસાન કરે ત્યારે શીંગો ઉપર કાણું પાડી અને તેની અંદર દાખલ થઈ એની અંદર દાણા જે રહેલા હોય છે એને ખાય છે અને જે કાણું હોય છે તેને હગાર વડે પૂરી દેતી હોય છે. આ જીવાતનું આપણે જો વ્યવસ્થાપન કરવું હોય તો ગુચ્છામાં બેસતા ફૂલો અથવા તો ગુચ્છામાં બેસતી શીંગો હોય એવી જાતનું વાવેતર કરવું જોઈએ નહીં. વૈશાલી અથવા તો GT 109 જેવી જાતોનું વાવેતર કરીએ તો તેના ફૂલો અથવા શીંગો છે એ ગુચ્છામાં બેસતી નથી, તેથી આ જીવાતો છે એમાં એનું ઉપદ્રવ છે ઓછો રહેશે. ત્યારબાદ લીમડા આધારિત દવા, લીમડાની લીંબોળીના મીજનો અર્ક 5% અથવા તો લીમડા બજારમાં તૈયાર મળતી લીમડા આધારિત દવા એઝાડેક્ટિન 1500 PPM 40 મિલી દવા 10 લિટર પાણીમાં મિશ્રણ કરી અને છંટકાવ કરીએ તો આ જીવાતનું આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ. બરાબર. હવે સાહેબ, તુવેરના પાકને નુકસાન કરતી મુખ્ય જીવાતો પૈકી આપણે ઘણી બધી જીવાતો વિશે વાત કરી, હવે વાત કરી જો પૂછિયા ફિદ્દા પીછિયું ફૂદું જે છે એના વિશે જો વાત કરીએ તો એ જે છે એ તુવેરના પાકને કઈ રીતે નુકસાન કરે છે અને એના નિયંત્રણ માટે શું કરી શકે? ખેડૂત મિત્રો, પીચ્યા ફૂદા નામની જીવાત છે એને ગૌણ જીવાત તરીકે પણ આપણે ગણી શકીએ. પરંતુ પીચ્યા ફૂદાની જીવાતની ઈયળ જે છે એ ઈયળ આછા લીલા રંગની હોય છે અથવા તો બદામી રંગની હોય છે અને વાળ અથવા તો રૂવાટી આખા શરીર ઉપર જોવા મળે છે. આ જીવાત પણ વધારે પડતી હલનચલન કરતી નથી અને આ જીવાતની ઈયળ છે એ કુમળી શીંગો, ફૂલો, કળીઓ વગેરેને કાણા પાડી અને નુકસાન કરતી હોય છે અને ઘણીવાર એક જ ઈયળ છે એ 1-4ની સંખ્યામાં શીંગ ઉપર કાણા પાડી અને તેમાં રહેલા બધા દાણાને ખાઈ અને નુકસાન કરતી હોય છે. આ જીવાતના નિયંત્રણ માટે આપણે લીમડા આધારિત દવા જેવી કે લીમડાની લીંબોળીના મીજનો અર્ક અથવા બજારમાં તૈયાર મળતી લીમડા આધારિત દવા એઝાડેક્ટિન 1500 PPM 40 મિલી દવા 10 લિટર પાણીમાં મિશ્રણ કરી અને છંટકાવ કરીએ તો આ જીવાતનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. આ જીવાતના નિયંત્રણ માટે રાસાયણિક દવાનો લગભગ જરૂર પડતી નથી, કારણ કે લીલી ઈયળનો જ્યારે આપણે નિયંત્રણ કરતા હોઈએ અથવા તો ભૂરા પતંગિયાનું જ્યારે આપણે નિયંત્રણ કરતા હોઈએ એ જ સમયે આ જીવાતનું પણ નિયંત્રણ સાથે સાથે થઈ જતું હોય છે. પરંતુ જો આ જીવાતનો ઉપદ્રવ વધારે પડતો જોવા મળતો હોય તો આપણે અગાઉ વાત કરી એમ ક્વિનાલફોસ 25 CC 25 મિલી દવા 10 લિટર પાણીમાં અથવા તો ક્લોરેન્ટાનિલીપ્રોલ 18.5 SC 3 મિલી દવા 10 લિટર પાણીમાં મિશ્રણ કરી અને છંટકાવ કરીએ તો આ જીવાતનું આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે અત્યાર સુધીમાં ઘણી બધી એવી જીવાતો વિશે વાત કરી જે તુવેરના પાકને ખાસ કરીને નુકસાન પહોંચાડે છે અને આ જ જીવાતોથી કેવી રીતે આપણે નિયંત્રણ મેળવવું કે કેવી રીતે એના ઉપદ્રવને ઓછો કરવો એના વિશે આપણને સાહેબે ખૂબ જ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી. હજી પણ આવી ઘણી બધી વાતો જે છે જાણવાની બાકી છે, સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવવાનું પણ બાકી છે. પરંતુ અહીંયા કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, તો લઈ એક વિરામ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને જેમ વિરામ પહેલાં મેં આપ સૌને જણાવ્યું હતું કે ઘણી બધી એવી જીવાત છે જેના વિશે આપણે માહિતી મેળવવાની બાકી છે કે ભાઈ આ જીવાત જે છે એ તુવેરના પાકને ખાસ કરીને કેવી રીતે નુકસાન કરે છે અને તેનાથી જો છુટકારો પામવો હોય તો ખેડૂત મિત્રોએ કયા કયા પગલાં ભરવા જોઈએ. તો અત્યાર સુધી જે આપણે વાત કરી સાહેબે આપણને જે બધી જીવાતની વાત કરી એ મુખ્યત્વે પાન કે ફૂલમાં બેસે અથવા તો એના જે ફળ છે એમાં બેસનારી જીવાત હતી. હવે વાત કરીએ કે ઘણી બધી જીવાત જે હોય છે એ એવી હોય છે જે એના મૂળ જે છે એમાં ઘૂસી જતી હોય છે અથવા તો એના થડને કોરી ખાતી હોય છે. તો સાહેબ આવી જે જીવાતોની વાત કરીએ તો આ પ્રકારની જે જીવાત છે તો એને ઓળખવી કેવી રીતે અને એનાથી જો નિયંત્રણ પામવું હોય તો કેવી રીતે કરી શકાય? હવે ખેડૂત મિત્રો, ખાસ કરીને આપણે મૂળ અને થડમાં નુકસાન કરતી જીવાતોની વાત કરીએ તો તેમાં ઉધઈનો સમાવેશ થતો હોય છે. અને આ ઉધઈ છે એ આમ તો જોઈએ તો કદમાં નાની અને આછા પીળા સફેદ રંગની હોય છે. તેનો માથાનો ભાગ જે છે તે એકદમ બદામી રંગનો અને કાળાશ પડતો હોય છે. હવે આ જીવાત છે એ જમીનની અંદર અથવા તો બહાર રહી અને રાફડા બનાવી અને તેની અંદર રહેતી હોય છે. હવે આપણે તુવેરની વાત કરીએ તો તુવેરના પાકમાં તુવેરના થડ ઉપર આ જીવાત છે માટીનું બોગદું બનાવી અને તેની અંદર જ ટનલ બનાવી અને અંદર રહી અને કાષ્ટમય ભાગ છે તેને નુકસાન કરતી હોય છે. ઘણીવાર આપણે ખેતરમાં ખેતી ઓજારો જેવા કે કરબડી અને એનો ઉપયોગ કરતા હોય એવા સમયે ત્યાં નુકસાન છોડમાં થયેલું હોય એ ભાગેથી આ જીવાતનો ઉપદ્રવ છે લગભગ શરૂ થતો હોય છે. અથવા ઘણીવાર રોગીશ છોડ હોય તો જે રોગ લાગ્યો હોય એ ભાગેથી આ જીવાતનો ઉપદ્રવ શરૂ થતો હોય અને છોડને નુકસાન કરતું હોય છે. હવે આ જીવાતનું આપણે જો સંકલિત વ્યવસ્થાપન કરવું હોય તો જે આપણે પાકની કાપણી બાદ આપણા જે જડિયા મૂળિયા હોય એને વીણી અને એનો નાશ કરવો જોઈએ. ત્યારબાદ જો આ જીવાતનો ઉપદ્રવ ખેતરમાં શરૂ થયો હોય તો એવા સમયે હલકું જો પિયત આપવામાં આવે તો આ જીવાતને આપણે કાબુ મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે જે ખેતર તૈયાર કરીએ એ સમયે લીમડાનો ખોળ અથવા તો દિવેલીનો ખોળ જો આપણે ઉપયોગ કરીએ તો પણ આ જીવાતને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. જો શરૂઆતમાં એકલ દોકલ છોડમાં આ જીવાતનો ઉપદ્રવ થાય તો ક્લોરપાયરીફોસ 20 EC 20 મિલી દવા 10 લિટર પાણીમાં મિશ્રણ કરી અને જે દવા છાંટવાનો પંપ આવે એ પંપની આગળની જે નોઝલ હોય એને કાઢી અને મૂળ અથવા તો થડની આસપાસ એ દવાને દરેડવામાં આવે તો આ જીવાતનું આપણે નિયંત્રણ કરી શકીએ. જો આ જીવાત વધારે પડતી ખેતરમાં જોવા મળતી હોય એનો ઉપદ્રવ છે વધારે પડતો જોવા મળે એવા સમયે ક્લોરપાયરીફોસ 20 EC 2.5 લિટર દવા પિયત સાથે ટીપે ટીપે જો આપવામાં આવે પ્રતિ હેક્ટરે તો આ જીવાતને આપણે ચોક્કસથી નિયંત્રણ કરી શકીએ. બરાબર. હવે સાહેબ આપણે થડ અને મૂળ અને કોરી ખાનારી જીવાતો વિશે વાત કરીએ. હવે પાન કોરી ખાનાર જો જીવાતો વિશે વાત કરીએ તો એમાં કઈ કઈ જીવાતોનો સમાવેશ થાય છે? ખેડૂત મિત્રો, પાનમાં ખાસ કરીને પાનની કથેરી, ત્યારબાદ તુવેરનો ચીકટો એને મિલીબગ પણ કહેવામાં આવે છે, મોલોમસી, લીલા તડતડિયા અને કાતરાનો સમાવેશ થતો હોય છે જે પાનને નુકસાન કરે છે. બરાબર. હવે આ પૈકી જો આપણે વાત કરીએ પાન કથેરી વિશે તો આ પાન કથેરી જે છે એ કેવી રીતે નુકસાન કરે છે અને એનાથી નિયંત્રણ પામવું હોય તો શું કરવું જોઈએ ખેડૂત મિત્રોએ? ખેડૂત મિત્રો, પાન કથેરી છે એ આપણે સરળતાથી નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ જો એને સૂક્ષ્મદર્શક યંત્રની નીચે જોવામાં આવે તો તે આછા પીળા રંગની ત્રાકાકાર હોય છે અને તેને 3 જોડ પગ ધરાવે છે. અને આ જીવાત છે એ મુખ્યત્વે પાનની નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસી અને નુકસાન કરે છે. સાથે સાથે આ રોગ પણ આ જીવાત છે ફેલાવતી હોય છે. રોગની વાત કરીએ તો તેને વંધત્વનો અથવા વાંજિયાનો ગુજરાતીમાં કહી શકાય, પરંતુ જો એને અંગ્રેજીમાં આપણે કહીએ તો પીજન પી સ્ટેરિલિટી મોઝેક ડિઝીઝ કરીને આ રોગ ફેલાવે છે. એટલા જ માટે આ જીવાત છે એ ખૂબ મહત્ત્વની અને અગત્યની જીવાત છે. હવે આ જે રોગ ફેલાવે છે એની એ ઇરિયોફાઇડ નામની માઇટ છે જેને એસેરિયા કઝાની તરીકે ઓળખી શકાય છે. આ જીવાત છે પાનની નીચે રહી રસ ચૂસે છે જેથી છોડના પાન છે નાના આછા લીલા અથવા તો પીળા રંગમાં છે ફેરવાઈ જતા હોય છે. છોડ છે ઠીંગણો રહી જાય છે. છોડમાં ફૂલ લાગતા નથી અને જો ફૂલ લાગે તો શીંગો બેસતી નથી. એટલા જ માટે આ જે રોગ ફેલાય છે એને વાંજો અથવા વંધત્યોનો રોગ કહેવામાં આવે છે. જો આ જીવાતનું આપણે નિયંત્રણ કરવું હોય તો શરૂઆતમાં જે આવા રોગીશ છોડ જો જોવા મળતા હોય તો એવા એકલ દોકલ છોડને ખેંચી ઉખાડી બાળી અને એનો નાશ કરવો જોઈએ. ત્યારબાદ જે પ્રતિકારક જે જાત હોય
કે જેમાં રોગ ના આવે અથવા તો કથેરી ના આવે એવી જાતનું વાવેતર કરવું જોઈએ, જેમાં જીટી 109 છે એનું વાવેતર આપણે કરી શકીએ. ત્યારબાદ જો આ જીવાતનો ઉપદ્રવ થાય, આપણે કથેરીનાશક દવા એટલે કે ઇથિયોન 50% ઇસી 10 મિલી દવા 10 લિટર પાણીમાં મિશ્રણ કરી અને છંટકાવ કરીએ તો આ જીવાતનું આપણે ચોક્કસથી નિયંત્રણ કરી શકીએ. બરાબર. હવે તમે ઘણી બધી જીવાતોનું નામ દીધું, પાનને કોરી ખાનારી અથવા તો પાનથી થતી જે જીવાતો જે છે, તો એમાં આપણે બીજી જીવાતની વાત કરીએ જેમ કે તુવેરનો ચીકટો, જેને કે મિલીબગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એ તુવેરના પાકને કેવી રીતે નુકસાન કરે છે અને એનો ઉપદ્રવ અટકાવવો હોય તો શું કરવું જોઈએ? ખેડૂત મિત્રો, તુવેરનો ચીકટો એટલે કે મિલીબગ એના વિશે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તે છતાં તુવેરના ચીકટો છે એ કદમાં નાનો હોય છે અને એકદમ સફેદ કલરના મીણ જેવો પાવડર છે એ તેના શરીર પર આવરણ આવેલું હોય છે. તેના બચ્ચા અને પુખ્ત છે એ પાનની નીચેની સપાટીએ કુમળી ડાળીઓ, કુમળી ડૂંખો અથવા તો છોડના છે ઉપરના ભાગે ટોચના ભાગે રહી અને રસ ચૂસી અને નુકસાન કરતા હોય છે. આ બચ્ચા અને પુખ્ત છે સાથે સાથે ગળ્યા ચીકણા પદાર્થનું જરણ પણ કરે છે, જેથી તેના ઉપર કાળી ફૂગ એટલે કે કેપ્નોડિયમ નામની કાળી ફૂગનો છે વિકાસ થતો હોય છે. તેના કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ અવરોધાતી હોય છે. જે જગ્યાએ આ જીવાતનો ઉપદ્રવ હોય એ જગ્યાએ છોડ છે મુરઝાઈ જતો હોય છે અને ધીરે રહીને છોડ સુકાઈ જાય અને પાન પણ ખરી જતા હોય છે. હવે આ જીવાતના આપણે સંકલિત નિયંત્રણ વિશે વાત કરીએ તો ખાસ કરીને જ્યારે ઉનાળામાં તુવેરનો પાક ન હોય એવા સમયે શેઢાપાળા ઉપર ઉગી નીકળેલા ઘાસ, એમાં ખાસ કરીને ખપાટી નામનું ઘાસ છે, તે એના યજમાન પાક તરીકે ઉપયોગ કરતા હોય છે અને તેના પર આ મિલીબગ્સે નપતા હોય છે, તો આવા બધા ઘાસ છે એ શેઢાપાળા ઉપરથી આપણે દૂર કરવા જોઈએ. ત્યારબાદ આ જીવાત છે એ શરૂઆતમાં એકલ દોકલ છોડ ઉપર જોવા મળતા હોય છે, તો આવા એકલ દોકલ છોડને ઉખાડી બાળી અને એનો નાશ કરવો જોઈએ. અને જો આ જીવાતનો ઉપદ્રવ વધારે પડતો તુવેરના પાકમાં જોવા મળે એવા સમયે પ્રોફેનોફોસ 50% ઇસી 20 મિલી દવા 10 લિટર પાણીમાં મિશ્રણ કરી અને છંટકાવ કરીએ અને એની સાથે સારું ગુણવત્તાવાળો ડિટર્જન્ટ પાવડર એટલે કે કપડાં ધોવાનો પાવડર 1 ચમચી ઉમેરવામાં આવે અથવા તો બજારમાં તૈયાર મળતા સ્ટીકર છે તેને ઉમેરવામાં આવે તો આ જીવાતનું આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ. જી બિલકુલ. તો સાહેબ, હજી પણ ઘણી બધી જીવાત છે જેના વિશે આપણે વાત કરવાની બાકી રહી ગઈ છે, પરંતુ આપણા જે કાર્યક્રમની એક સમય મર્યાદા છે. તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા જે દર્શક મિત્રો છે એમને ઘણી ઉપયોગી એવી તુવેરના પાકમાં જે થતી જીવાત છે એના વિશે અને એના નિયંત્રણ વિશે માહિતી આપી, તો એ બદલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી તુવેરના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ વિશે. આશા રાખીએ કે આપને આ માહિતી ઉપયોગી નીવડે. ફરીથી મળીશું કૃષિ દર્શન કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.